सदानन्दाम्बो दिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रफुलाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा कृपापरा वार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण वर्णिवेशरणीयदर्शनं मन्दहासरुचिरादना पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवाननि श्री हरि कृष्ण महाराजनि श्रीगणश्याम महाराजनि बधाई वाला भक्तों ने भक्तो जय स्वामिनारायण સદ્ગુરુ આધારનંદ સ્વામી હરિચર સાગર ગ્રંથની અંદર તરંગ અગિયારની અંદર સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી જે ઉત્તમ રાજાને વાત કરી કે હે રાજન જ્યારે ધર્મ મૂર્તિ ઉદ્ધવજી આદિ તમામ ઋષિમુનિએ આ પૃથ્વી ઉપર અવતાર ધરવાનો સંકલ્પ કર્યો ત્યારે અસુરોએ પણ પોતાની એક સભા ભરી છે અને તમામ અસુરો અને અસુરની નારીઓએ પણ આ પૃથ્વી ઉપર અવતાર ધરવા માટેનો સંકલ્પ કર્યો છે એ લોકોએ પણ ધર્મ ભક્તિ અને ઋષિ મુનિઓના સંબંધીઓ થઈને એને ભગવાન ન ભજવા દેવા માટેનો દ્રઢ સંકલ્પ કર્યો છે આ કથાને સાંભળીને પૂર પહેલું તરંગબાર ઉત્તમ રાજા આ કથાને સાંભળીને પૂછે છે નૃપ કથા યહ કે જો પૂછત હિ વિનય સહિત અસુર કેહી વિદ જન્મ લિયે તાકી કહો મુનિ રીત જગહિત બચન નૃપતિ કે મુનિ વરતે જાની કહન લગે સો સબ કથા અમૃત અમૃતરસમોખબાની ઉત્તમ રાજાએ આ બધી ઉપરની કથા સાંભળી પછી વિનય સહિત પૂછ્યું કે હે મુક્તાનંદ સ્વામી ઉપર કયા એ અસુરોએ ભૂમિ ઉપર કઈ રીતે જન્મ લીધો એની કથા મને કહો મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાનો તે પ્રશ્ન જગતનું હિત કરનાર છે એમ માનીને અમૃત સર્વ કથાને મુખથી કહેવા લાગ્યા વ્યાસ મુનિએ વેદોની અને પુરાણોની વાતોને જે યુગમાં જેવા રૂપમાં થઈ હતી તેને તેવા રૂપમાં લખી છે તેને અત્યારે સ્પષ્ટ રૂપમાં કહેવા લાગ્યા કળિયુગ અને દ્વાપરયુગના સંધિકાળમાં દેવોના વિરોધી અસુરો ઘણા જ જન્મ્યા હતા યુગો યુગમાં જે રીતે અસુરો જન્મ્યા હતા તે રીતે જ તે બધા જ અસુરો અત્યારે પણ જન્મ્યા જે યુગમાં જ્યારે ભગવાન શ્રીહરિ પ્રગટ થાય છે તે યુગમાં ત્યારે અનંત અસુરો પ્રગટ થતા હોય છે આ બધું પ્રથમ દેવાસુર સંગ્રામના સમયથી થતું આવ્યું છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે રાજા જો યુગ મે હરિપ્રગટ ભયેવું અસુરા અનંતબયે તેવું प्रथम देवासुर संग्राम जेहा वैहेता दिनसेहि तेहा परस्पर वैरहे ते निवारी श्री हरि निवारि रूप धरी के કરી કે જે યુગમાં રાજન જ્યારે જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે અસુરો પણ ભગવાનની સાથે જ પ્રગટ થાય છે દરેક યુગમાં હે રાજન સમુદ્ર મંથનને અંતે શ્રીહરિએ મોહિનીનું રૂપ ધાર્યું અને છળ કરીને દેવોને અમૃતપાન કરાવ્યું અને દૈત્યોને છેતરીને દેવોને જ્યારે અમૃત પાયું ત્યારથી આરંભીને તેઓને પરસ્પર ખતર નાખ વેર બંધાયું છે સ્વામી અહીંયા આગળ દેવાસુર સંગ્રામની કથાને લીધી છે પુરાણોની જે કથાઓ છે એને સ્વામીએ અહીંયા આગળ ખૂબ ટૂંકમાં વર્ણવી છે સમુદ્ર મંથનની જે કથા છે કે આ કથા વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર અધ્યાય પાંચથી અધ્યાય પંદર સુધી એ ગ્રંથની અંદર ખૂબ વિસ્તારથી જે કથા છે એ જ કથાને સ્વામીએ બહુ ટૂંકમાં અહીં આગળ એક બે તરંગની અંદર લીધી છે સ્વામીએ ગ્રંથ લખતાની શરૂઆતમાં જ કીધું છે કે કોઈ પણ વાતનો ક્રમ આગો પાછો થાય તો તમે એને ક્ષમ્ય ગણજો ક્રમનું આગું પાછું થવું સહેજે કદાચ થઈ જાય હું તો ભગવાનને સંભારીને ભગવાન જે લખાવે છે એ લખું છું સદગુરુ મુક્તાન સ્વામી પણ સહજ રીતે ભગવાન જેમ બોલાવે છે એમ બોલે છે મોટા પુરુષોનું ગોઠવેલું હોતું નથી ગોઠવેલું હોય અને બોલાતું હોય એ મોટા પુરુષ હોતા નથી મોટા પુરુષો સહજ ભગવાનની મૂર્તિને સંભારીને જે મહારાજ સુજાડે છે એવી વાતો કરતા હોય છે ખરેખર કથા આદિ પણ ઇતિહાસ હોય તો એ ઇતિહાસને એના ક્રમથી જો કહેવામાં આવે તો ચોક્કસ સાંભળવાવાળા અને વાંચવાવાળાને એ ઇતિહાસ અને ઇતિહાસ પાછળનું જે હાર્દ એનો ખ્યાલ રહે પરંતુ આ લખવાવાળા મહાપુરુષો અને બોલવાવાળા મહાપુરુષો એ ભગવાનની મૂર્તિને સંભાળીને બોલે છે એને જે વાતનું પ્રતિપાદન મુખ્ય કરવું છે એની ઉપર જે વજન આપતા હોય છે એટલે કેટલીક કથાઓને આ મહાપુરુષોએ ટૂંકમાં લખી છે અને કીધી છે પરંતુ અહીં આગળ જ્યારે આ દેવાસુર સંગ્રામની વાત આવી છે ત્યારે પૂર્વાપર સંબંધને થોડોક હું તમને ટૂંકમાં કહું કે જેનાથી આગળ કથા જેમ ચાલશે હમણાં તો જો આપણને પુરાણોમાં જે કથા છે કહેતા શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કંધની અંદર પણ સમુદ્ર મંથનની કથા છે વાસુદેવ મહાત્મ્યના અધ્યાયોમાં પણ સમુદ્ર મંથનની કથા છે પરંતુ એ કથાનો થોડોક ઉપર ઉપરથી પરિચય જો આપણે લઈશું તો આપણને અહીં સ્વામીએ કીધેલો ટૂંકમાં જે પરિચય છે એનો સંપૂર્ણ ખ્યાલ આવશે સમુદ્ર મંથનની કથા એનું મૂળ તમને ખ્યાલ હોય તો આગળ જ્યારે દુર્વાસા મુનિની સાપ વિશેની વાત આવી હતી ત્યારે સ્વામીએ લખ્યું હતું કે દુર્વાસા મુનિએ આ સાપ એક વખત અમરીશ રાજાને પણ આપ્યો હતો દુર્વાસા મુનિને ક્રોધનો સ્વભાવ છે એટલે એમના સાપથી ઇન્દ્ર પણ દુઃખી થયો હતો અને ત્યારે બહુ ટૂંકમાં મેં થોડી એ વાત કરી હતી એ જ પ્રસંગ આ કથાની સાથે જોડાણવાળો છે કે દુર્વાસા ઋષિ પોતે તપ અને ભજનની અંદર મસ્ત છે અને એ દુર્વાસા ઋષિને એક વિદ્યાધરી એને એક હાર આપ્યો છે એ હાર દુર્વાસા ઋષિ પોતાના તપના પ્રભાવે એક માનના યોગે કરીને એવા મધ ઝરતા થઈ ગયેલા હતા એ ચાલ્યા જતા હતા ને ઇન્દ્ર ચાલ્યો જતો હતો અને ઇન્દ્ર ચાલ્યો જતો હતો ને એમાંથી જ આ કથા થઈ છે એ હાર એમને આપ્યો એ હાર ઇન્દ્રને આપ્યો ને ઇન્દ્રએ એ હાર પોતે લીધો પણ એ અપ્સરાઓના નાચગાન જોવાની અંદર એવો મસ્ત થઈ ગયેલો હતો એવો મસ્ત થઈ ગયેલો હતો ગંધર્વ એના વખાણ કરતા હતા એ સાંભળવામાં એવો મસ્ત થઈ ગયેલો હતો કે એવો ઇન્દ્ર કે જે દેવતાઓ સત્વગુણમાંથી પ્રગટ થયેલા છે એવા દેવતાઓ અને દેવતાઓના રાજા છે ઇન્દ્ર એ વિશ્વજીત નામનો ઇન્દ્ર એને ખ્યાલ ન રહ્યો કે આ ઋષિ મુનિનો આપેલો હાર છે એનો આદર કરવાની જગ્યાએ એને એ હારને સહેજે હાથીના હાથીના માથા ઉપર મૂક્યો એ હાર હાથી એની ગંધથી એવો ઝરતો થયો એને આમ સૂંઢ પર આમ માથું ઓલાવતો હોય એટલે એને સૂંઢ ઉપર લેવા પ્રયત્ન કર્યો એ હાર હેઠો પડ્યો ને હાથીએ કચડ્યો ને હાથી એની ઉપરથી નીકળ્યો ને દુર્વાસાને એમ લાગ્યું કે તું આ વૈભવમાં મસ્ત થયો છે ઇન્દ્રને કહે છે તું આ અપ્સરાઓને જોવામાં મસ્ત થયો છે તું સંપત્તિના કારણે મદવાળો થઈ ગયો છે એટલે તને મારા હારની કિંમત નથી તમામ ત્રિલોકીની સંપત્તિ અને આ સ્વર્ગની તમામ સંપત્તિ બધું જ સમુદ્રમાં જાઓ અને જ્યારે દુર્વાસાએ આ શાપ આપ્યો છે ત્યારે દેવતાઓની દશા બહુ ખરાબ થઈ છે પરંતુ આ કથા સમુદ્ર મંથનની પુરાણોમાં લખેલી કથાઓ શાસ્ત્રોમાં લખેલી કથાઓ વાસ્તુદેવ મહાત્મ્યમાં લખેલી કથાઓ આપણને સમજાવે છે આ જગતના દેવાસુર સંગ્રામની વાત સ્વામી શરૂ કરે છે આ જગતના તમામ ઝઘડાઓનું મૂળ હંમેશા માન અને અહમ છે અને માન અને અહમ આવવાનું મૂળ સત્તા અને સંપત્તિ છે કોઈ પણ વ્યક્તિ બહુ જ વર્ષો સુધી કોઈ સત્તાને ભોગવતો રહે અથવા કોઈ પણ વ્યક્તિ યુગો યુગાંતર સુધી અથવા વર્ષો સુધી સંપત્તિ વાળો રહે ત્યારે એની અંદર અહમ અને માન આવવાની સંપૂર્ણ શક્યતાઓ નવ્વાણું ટકા છે અને એના કારણે એનાથી પછી જ્યારે ભગવાનના કોઈ મહાપુરુષો કે ભગવાનના ભક્તો એનો દ્રોહ થવાના પણ બહુ ચાન્સીસ છે આ વાસુદેવ મહાત્મ્યની અંદર કથા લખી છે અધ્યાય પાંચમાં કે આ દેવતાઓને કેવી રીતે બધું થયું આવું ઇન્દ્ર રાજાની બુદ્ધિ આમ કેમ થઈ દુર્વાસાને જોયા અને દુર્વાસાએ હાર આપ્યો છતાંય પણ દુર્વાસા ઋષિ તરફ બિલકુલ એને રિસ્પેક્ટ ના કર્યો એને ઉતરીને હેઠળને પ્રણામ ના કર્યા આનું શું કારણ તેનું કારણ પણ વ્યાસ ભગવાને લખ્યું છે વાસુદેવ મહાત્મામાં લખ્યું કે દેવતાઓ એક વખત અશ્વમેધ યજ્ઞ કરતા હતા અને અશ્વમેધ યજ્ઞની અંદર એ દેવતાઓએ અસ્તોમે યજ્ઞમાં ઘણા બધા બકરાને પશુઓની બલી ચડાવવા માટે ભેગા કરેલા ત્યાં આગળ એ યજ્ઞમાં અચાનક વશિષ્ઠાધિક ઋષિઓ ગયા અને ઋષિમુનિઓ ગયા એને ત્યાં જોયું કે આટલા બધા પશુઓ બાંધ્યા છે એટલે એ લોકોએ ના પાડી તમે દેવતાઓ છો સત્વગુણી છો તમે ભગવાનને બહુ વહલા છો તમે ભગવાનના છો ભગવાન તમારી વારે વારે વાતો કરે તમને યાદ કરે એવા તમે છો અને તમે સત્વગુણી જ્યારે આવા યજ્ઞ કરશો કોઈ શાસ્ત્રોમાં કીધું નથી માટે તમે આ બલિનો યજ્ઞ ના કરશો ત્યારે દેવતાઓ કે શાસ્ત્રનું જ વિધાન છે અજેન યજેત એટલે કે અજ એટલે આમ તો જે ઉગી ના શકે એટલે શાસ્ત્ર એમ કે છે વેદો એમ કે છે કે ડાંગર એ પાછી ત્રણ વર્ષ જૂની વાસુદેવ મહાત્મ્યમાં લખ્યું કે ડાંગરથી યજ્ઞ કરવો એ પણ ત્રણ વર્ષ જૂની કે જે ઊગી જ ના શકે એનાથી યજ્ઞ કરવો દેવતાઓએ એનો અર્થ બકરા કર્યો અજનો અર્થ બકરા કર્યો અને પશુ કર્યો પશુની બલી ચડાવવાની ઋષિમુનિઓની વાત દેવતાઓએ માની નથી વાસુદેવ મહાત્મા એમ કહે છે કે મહાપુરુષોની વાત જ્યારે આ લોકોએ માની નહીં અધ્યાય છના તેત્રીસમાં શ્લોકમાં કહે છે કે દેવતાઓએ જ્યારે મહાપુરુષોની વાત પોતાની સત્તા ને સંપત્તિમાં ન માની ત્યારે દેવતાઓના હૃદયમાં કામ ક્રોધ લોભ અને માન પ્રવેશ કર્યો અને જ્યારે પ્રવેશ કર્યો ત્યારથી જ એ લોકો મદવાળા થઈ ગયા હતા ત્યારથી જ એની બુદ્ધિ સ્થાપિત થઈ ગઈ હતી અને જ્યારે આ આ એ બે વચ્ચે જ્યારે આવો આવો પરસ્પર વિવાદ ચાલતો હોય છે અને એ જ સમયે ત્યાં ઉપરીચર વસુ નામનો રાજા આવે છે જેના રાજ્યની અંદર હિંસા પણ થતી નહોતી ઉપરીચર એટલે ઉપરના લોકમાં વિચરણ કરનારો અને એ વસુ નામનો રાજા એ ઉપરીચર વસુ તરીકે ઓળખાતો એ જ્યારે ઇન્દ્ર પાસે જાય એવો ભગવાનનો ભગત હતો વાસુદેવ મહાત્મ્યમાં એનું આખું અધ્યાય આખું વર્ણન લખ્યું છે કેવો હતો અધ્યાય પાંચમાં એમાં લખ્યું છે કે એવો ભગત હતો કે આંખથી ભગવાનનો રૂપ જોવે કાનથી ભગવાનના શબ્દને સાંભળે પગથી ભગવાનના મંદિરે જાય હાથથી ભગવાનની સેવા કરે આટલો ભગવાનનો પાકો ભગત એના રાજ્યની અંદર કોઈ પ્રકારનું માંસ ખાવા વાળો કોઈ વ્યક્તિ નહોતો રહેતો માંસ ખાવા વાળો વેચવા વાળો પશુને કાપવા વાળો કોઈ પણ એના રાજ્યની અંદર નહોતા એના રાજ્યમાં કોઈ અગિયાર પ્રકારનું મધ્ય ત્રણ પ્રકારની સુરા એને પીવાવાળા કે સૂંઘવા વાળો કોઈ વ્યક્તિ નહોતો આટલું એનું ધાર્મિક રાજ્ય હતું અને એવો પ્રભાવશાળી રાજા હતો પોતે આ દેહે કરીને સ્વર્ગમાં જતો ત્યારે ઇન્દ્ર ઊભો થઈ જઈને પોતાની ગાદી ઉપર અડધામાં બેસાડતો આટલો આવો હતો છતાંય પણ એ અચાનક જ્યારે આ ઋષિ મુનિઓને દેવતાઓ વચ્ચે જ્યારે આ પ્રશ્નનો વિખવાદ ચાલે છે કે યજ્ઞ પશુની બલિથી કરવો કે ના કરવો અને ત્યારે ઉપરીચર વસુ જાય છે ઋષિ મુનિઓને થયું ઋષિ મુનિઓ ઘણી વખત ઉપરીચર વસુ પોતે યજ્ઞ કરતા અને યજ્ઞ કરતાં ત્યારે આ ઋષિમુનિઓ જાતા એના દક્ષિણાઓ પણ દેતા અને એના તમામ યજ્ઞો હિંસા રહિત જ થતા ઋષિમુનિઓ બહુ રાજી થયા કે ઇન્દ્રનો મિત્ર ઇન્દ્ર જે આવે ને ઊભો થઈ જાય એ વ્યક્તિ પોતે આવ્યો છે ઇન્દ્રને પણ એની ઉપર વિશ્વાસ ઋષિમુનિઓને પણ વિશ્વાસ એટલે ઉપરીચર વસુ કે તમારી જ વાટ જોતા હતા તમે કો અમારે આવો પ્રશ્ન છે તમે જે જવાબ આપો એ અમને માન્ય છે બેય પક્ષને માન્ય છે એવો ઉપરીચર વસુ તટસ્થ પણ એ ઉપરીચર વસુ ભગવાનનો ભગત હોવા છતાં એ ઉપરીચર વસુ ભગવાનનો ભગત એટલું નહીં ધાર્મિક અને એનું રાજ્ય પણ ધાર્મિક હોવા છતાં એને દેવતાઓના વૈભવને દેવતાઓની સત્તા જોઈ ઇન્દ્રનું રાજ્ય સિંહાસન જ્યારે જાય ત્યારે અડધું ખાલી કરીને આપે આ બધું એના મગજમાં એક માનની ભૂખ જાગી અને આ ઋષિ મુનિઓ તો હું કંદમૂળ ખાવા વાળા એની પાસે બીજું મળે શું તે પક્ષ લીધો ઇન્દ્રનો કે યજ્ઞ છે એ હિંસામય છે અને ન્યાથી ગબડ્યો તે ભૂમિની અંદર મધ ભાગની અંદર જતો રહ્યો એવું વાસુદેવ મહાત્મામાં લખ્યું ત્યાં જઈને બહુ પશ્ચાતાપ થયો કે આ ઋષિ મુનિઓને પક્ષ ના રાખ્યો એવું સમજાવે છે ક્યારેય પણ મહાપુરુષોના મહાપુરુષો કોઈ આદેશ આપ્યાનો અનાદર ના કરશો જ્યારે કોઈ મહાપુરુષના વચનનો અનાદર આ આ આત્મા કરે છે ત્યારે એ આત્માને ખબર નથી કે હું મહારાજ આત્યંતિક કલ્યાણને બગાડવા જઈ રહ્યો છું કોઈ મહાપુરુષ આપણને આજ્ઞા કરે ન થાય ને તો બે હાથ જોડવા કે તમે કહો છો એ તો સાચું જ છે પણ મારી આટલી કેપેસિટી છે તમે કહો છો એ તો બરાબર છે પણ મને આટલી ઓછી ખબર પડે છે તમે કીધું એ તો સાચું જ હોય પણ મારી અલ્પ બુદ્ધિ છે આમ સ્વીકારીએ પણ એની સાથે વિવાદ ન કરીએ એની વાત સાચી છે એવું આપણી બુદ્ધિમાં ફિટ કરવા મહેનત કરીએ તમે વિચારો કે ન્યાથી એ સ્વર્ગ સ્વર્ગની ગાદીએ બેસતો હતો ઇન્દ્રની બાજુમાં ન્યાથી પડ્યો તે ઠેક ભૂમિના મધ ભાગમાં જતો રહ્યો ત્યાં જઈને અતિ પશ્ચાતાપ કર્યો વસિષ્ઠાધિક ઋષિ કે જેનું એને અનાદર કર્યો ઋષિ મુનિઓને બહુ યાદ કરવા લાગ્યો કે તો બધા સાચા જતા પશ્ચાતાપ થાય છે રડે છે આંખમાંથી આંસુડા જાય છે ભગવાનની પાંચ વખત માનસી પૂજાને પૂજન કરે છે નારદ પંચરાત્રનો એ અભ્યાસી હતો પોતાના રાજ્યની અંદર બ્રાહ્મણો પાસેની કથાઓ સાંભળતો એટલે એ પછી ત્યાંથી ત્રણ મહિને ભગવાન એની ઉપર રાજી થયા રાજી થઈને ગરુડજીને આજ્ઞા કરીને ગરુડજી એને પાછો ચાંચમાં લઈને આકાશમાં મૂક્યો પછી પાછો વિચરણ કરવા લાગ્યો ફરી પાછો સાપ થયો છે પિતૃઓનો પાછો એનું હોય પતન થયું છે પછી પાછું એને રાજ્ય મળ્યું છેવટે એ ધામને પામ્યો પરંતુ આ બધી જ ઘટના પાછળ વાત એટલી છે કે જ્યારે સત્તાને સંપત્તિ આવે છે ત્યારે આવો ભગવાનનો ભગત પણ એને જોઈને આંધળો થઈ જાય છે તો એની પણ આવી દશા થાય છે ઇન્દ્ર છે તેની બુદ્ધિની અંદર બગાડ લાવવા વાળું સત્તાને સંપત્તિ દુર્વાસા ઋષિનો એક આપેલો હાર એ હારને એને પ્રેમથી સ્વીકાર્યો નહીં માથે ચડાવ્યો નહીં એની અંદરથી આખું આ દેવાસુર સંગ્રામ ઊભો થયો તમામ દેવતાઓ સંપત્તિ વિહોણા થઈ ગયા વાસુદેવ મહાત્મ્યમાં તો ત્યાં સુધી લખ્યું છે કે દેવતાઓને ઘરની અંદર માટીના પાત્રોમાં ખાવું પડે એવું થઈ ગયું માટીના પાત્રો દેવતાઓના ઘરમાં મનુષ્યો પાસે તો કાંઈ મળે જ નહીં અને એ ટાઈમે શાસ્ત્રોમાં વિધાનો પછી જે એવા એવા લોકો હતા કે જે એ ભૂખથી નહોતા સહન કરી શકે એવા અનાજ પાકે નહીં પૃથ્વી પર અનાવૃષ્ટિ થઈ ગઈ અને ત્યારે વચનો લખાયા કે માંસ ખાવું ભગવાનને ધરાવીને યજ્ઞનું બલી અને ત્યારે ઘણા બધા લોકો એ પશુઓને મારીને ખાવા લાગ્યા પરંતુ જે ભગવાનના એકાંતિક ભક્તો હતા એને કોઈપણ પ્રકારનું માંસ ભક્ષ આદિ કોઈ પણ અધર્મની ક્રિયા કરી નહીં એવું વાસુદેવ મહાત્મ્ય કહે છે અને પછીથી જ્યારે દેવતાઓ બહુ દુખી થઈ ગયા બહુ દુખી થઈ ગયા એવું લખ્યું કે ચીથરાવાળા કપડાં પહેરે ચીથરાઓ હાધીન દેવતાઓ કપડાં પહેરે આવી દશા દેવતાઓની થઈ શામાંથી થઈ એક દુર્વાસા ઋષિનું અપમાન એક ઋષિ મુનિઓએ જ્યારે કીધું કે આ પશુ બલિનો યજ્ઞ ના કરશો અને એ વખતે જે બુદ્ધિમાં અધર્મ પ્રવેશી ગયો એમાંથી આવી દશા થઈ જો દેવતાઓની આવી દશા થાય તો આપણે ભગવાનના મહાપુરુષોના વચનનો અનાદર કર્યો હશે ગમે એટલી સત્તાને સંપત્તિ આ જ આપણી પાસે હોય આ જ કદાચ ન ખબર પડે પણ એક દિવસ ભગવાનના મહાપુરુષોના વચનને ઉલંઘવાવાળાનું અહિત જ થાય છે અહિત જ થાય છે ક્યારેય હિત થતું નથી દેવતાઓ બધા ગયા છે ભગવાન બ્રહ્માજી પાસે બ્રહ્માજી પાસે જઈને બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે અમે બહુ દુઃખી છીએ કાંઈ કરો બ્રહ્માજી કે ભાઈ જો આ મારું કામ નથી ચાલો આપણે ક્ષીરસાગરના સમુદ્ર જઈએ વાસુદેવ ભગવાનનું આ કામ છે ત્યાં જ આવી છે ત્યાં એક પગે ઉભા રહીને મહાદેવજીને બ્રહ્માજીને બધા તપ કરે ને સ્તુતિ કરે વાસુદેવ નારાયણને દર્શન આપ્યા અને દર્શન આપીને કીધું કે જો આનો ઉપાય એક જ છે તમે દૈત્યો સાથે સંધિ કરો તમે ભાઈઓ ભાઈઓ જ છો કશ્યપના જ પુત્રો છો દેવો દાનવો બે કશ્યપ ઋષિના જ પુત્રો છો તમે બે એક જ એક જ એક જ બાપના દીકરાઓ છો ભાઈઓ જ છો સંધિ કરો અને સંધિ કરી અને મંદ્રાચરને ક્ષીર સમુદ્રની અંદર મૂકો અને મંદ્રાચરને વલોવા માટે વાસુકી નાગને રાખો અને મંદ્રાચરને રવૈયો કરો અને તમે બે સંધિ કરીને એને વલોવો સમુદ્રને એમાંથી તમારું શું બધું દુઃખ દૂર થશે ઓલા બધા દેવતાઓ કે ક્યાં દૈતિવારે સંધિ કરવાની તો કે તમે કરો હું તમારું કામ પછી કરીશ અને પછી ગયા છે દેવો દૈત્યો આરે સંધિ કરી સંધિ કરી કે આપણે તો એક બાપના દીકરાઓ છીએ જો તમને કાંઈ મળે અમને કાંઈ મળે તો આપણે મથીએ મથવાનું થયું મંદરાચર લાવવાનો થયો એ બહુ મોટો અગિયાર હજાર યોજન ઊંચો ને અગિયાર હજાર યોજન ઊંડો અદ્રશ્ય એને કાઢવાનો એ પછી ભગવાનને કઢાવ્યો ભગવાનને કેટલી મહેનત કરવી પડી એક સત્તાને સંપત્તિના મદની અંદર વ્યક્તિ જ્યારે આંધળો થાય છે ત્યારે ભગવાનને કેટલું કાર્ય કરવું પડે છે ભગવાનને પછી પાછું શંકરસનને આદેશ આપવો પડ્યો અને શંકરસને ફૂફાડો માર્યો ન્યાથી મંદરાચરને ખસાડ્યો બે યોજનને પછી પાછો ન્યાથી દેવો દાનવોથી ના હટ્યો તે ત્યાંથી પાછો ગરુડજીએ મૂકી આપ્યો ઠેક સમુદ્રના કાંઠે આ લોકો બહુ રાજી થયા પછી વાસુકી નાગને બોલાવ્યો તમે આવો અમારે તમારો દોરડા તરીકે ઉપયોગ કરવો છે વાસુકી નાગ કે મારી નાખો જ બાપા મને તમે દોરદાર તરીકે રાખો અને તમે બે બાજુથી મંડો મારા શરીરની દશા શું થાય મને અમૃત પાવાનું છે નીકળે તો કે અમૃતમાં ભાગ તમારો વાંધો નહીં દૈત્યો હારે પણ સંધિ એમ જ થઈ હતી કે દૈત્યોએ કીધું કે અમૃતમાં ભાગ અમારો ભાગ અમારો તમારો ભાગ હાલો અને પછી એ મંદરાચરને મૂકી અને વાસુકી નાગને ત્યાં વીંટી અને એની સાથે અમૃતના ભાગની સંધિ કરીને પછી જ્યારે સમુદ્ર કે ભાઈ મારું શું વાંક તમે આવો મંદરાચળ અહીંયા આગળ આવી રીતે ઘસો મારા શરીર હારે મારી શું દશા થાય મને કંઈક આપજો તો કે અંદરથી નીકળશે તમારે જોઈતું હશે તમને દેશું આવી બધાએ આરે સંધિ બધાનો ભાગ અને બધાએ નક્કી કરીને પછી વલોવાનું જ્યારે ચાલુ કરવાનું થયું ને મંદચળ તો સમુદ્રના હેઠે જવા માંડ્યો પાછી દેવતાઓએ ભગવાનને સ્તુતિ કરી કંઈક કરો તે ભગવાને ત્યારે કચ્છનો અવતાર લીધો કાચબાનો અવતાર કચ્છ અવતાર કહે ને પોતાની પીઠ ઉપર મંદરાચરને રાખ્યો અને પછી વલોણું ચાલુ થયું બે બાજુથી હવે બે બાજુથી વલોણું કરવાનું પણ આવે મોઢું એટલે ભગવાન ત્યાં પ્રગટ થઈ અને દેવતાઓને ઈશારો કર્યો અચ્યુત ભગવાન પ્રગટ થયા અને દેવતાઓને ઈશારો કર્યો મોઢું તમે પકડો એટલે દેવતાઓએ મોઢું પકડ્યું વાસુકી નાગનું હજાર મોઢા હવે એનું મોઢું પકડ્યું અને આ બાજુ ઉપર પાછળ પૂછડું દૈત્યોને પકડવાનું આવ્યું ને એટલે દૈત્યો પાછા કે અમે વિદ્યાએ કરીને મોટા ને કરીને મોટાને અમને પૂછડું પકડાવવાનું અમે હું કાંઈ એવા નીચ છીએ કે આવું તિરિયક જાતિના આવા સર્પાદિકના પૂંછડા પકડીએ પૂછડા અમે પકડીએ અમે તો મોઢાવાળા ભગવાનને ખબર કે મોઢામાં હજાર મોઢામાંથી વાસુકી નાગનું ઝેર કેવડું નીકળે આ દેવતાઓ છે એ ઝેરથી મરી જશે એટલે આ દૈત્યો આગળ અમને જશે જ એટલે ભગવાને જ એવો પ્લાન કર્યો અને આખરે પછી પહેલાં કે ભગવાન કે હવે આપી દો ઇશારો કરે આપી દો અને મોઢા એ મોઢા પકડે દઈત્યો એને દેહો ક્યાં પાછળ પૂછડે અને પછી એ રવૈયો કરીને ચાલુ કરી દસ હજાર વરસ મથા કેટલા વરસ ચાલ્યું વલોનું એ દસ હજાર વરસ ચાલ્યું ત્યારે સૌથી પહેલું રત્ન નીકળ્યું ઝેર હળાહળ ઝેર ઝેર નીકળે ને બધા ભાગ્યા કે મરી ગયા એ ઝેરની ગંધ એવી હતી કે મૃત્યુ થઈ જાય હવે આ ઝેરને કોને પાવું ભગવાન કે ચિંતા ના કરો કૈલાસ ઉપર મહાદેવની સ્તુતિ કરો મહાદેવ આવ્યા અને મહાદેવને કે જો આ સૃષ્ટિનો ક્રમ હતો ને ત્યારે તમે સૌથી પહેલાં પ્રગટ થયા છો એટલે તમે અગ્રજ કહેવાવ મોટા કહેવાવ એટલે જે અગ્રજ હોય ને જે અગ્રજ જે આ સૌથી પહેલું ઝેર નીકળ્યું તમારા ભાગનું કહેવાય શિવજી તો ભગવાનના ભગત ભગવાનની ઈચ્છા જાણીને પી ગયા પણ કંઠમાં રાખ્યું એટલે નીલકંઠ થયા ત્યારથી પછી પછી પાછું આવે વલોનું આવે આ બાજુ વાસુકી નાગની હજાર ફનાઓ એ લબળી ગઈ હેઠી થાકી ગયા દસ હજાર વર્ષ સુધી થાય એટલે શું થાય અને ત્યાંથી એટલી બધી જ્વાળાઓ નીકળે ઝેરની અને એવો અગ્નિ પ્રગટ થાય તે દૈત્યોય થાકી ગયા હતા પછી ભગવાન કે ભાઈ મથો 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 પણ બધાનું બળ તૂટી ગયું હતું ત્યારે ભગવાને પાછો પ્રદ્યુમ્ન અવતાર એને આજ્ઞા કરીને પ્રદ્યુમ્નએ દેવો દાનવો વાસુકી બધાઈમાં બળ પ્રેર્યું એટલે બધાઈમાં પાછી તાકાત લાગી પણ મંદડાચડ આખો આમથી આમ થઈ ગયેલો આવી એને પાછો હરખો કરવાનો નીચે કચ્છ અવતાર ઉપર પછી ભગવાને અનિરુદ્ધ રૂપે એક હજાર હાથથી મંદડાચડને હરખો આમ બરાબર ડાબીને પકડ્યો ને ગોઠવ્યો પછી પાછો રવૈયો તો હજાર વરસ પાછો રવૈયો ચાલ્યો આવી રીતનું સમુદ્ર મંથન ચાલુ થયું લો આજ મેં તમને થોડી પૂર્વકથા કીધી કારણ કે આમાં ડિટેલથી નથી ને એટલે આ ટૂંકમાં કીધી આખી વાસુદેવ મહાત્મ્યમાં અધ્યાય પાંચથી માંડીને પંદર સુધી આખી આ સમુદ્ર મંથનની જ કથા છે વાસુદેવ મહાત્મ્ય શ્રીજી મહારાજને બહુ વાલો ગ્રંથ છે મહારાજે કીધું શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે એવો કોઈ ગ્રંથ નથી એમાં એકાંતિક ધર્મનું નિરૂપણ છે આપણા સંપ્રદાયમાં કરેલું એકાંતિક ધર્મનું નિરૂપણ વાસુદેવ મહાત્મ્યમાં છે મહારાજના પ્રાગટ્ય માટેનું ભવિષ્ય કથન વાસુદેવ મહાત્મ્યમાં છે મહારાજનું પ્રાગટ્ય થવાનું છે એ કેવી રીતે નરનારાયણ દ્વારા ભગવાન પ્રગટ થશે એ ભવિષ્ય કથાનાથી વર્ષો પહેલાં વ્યાસ ભગવાને એ વાસુદેવ મહાત્મ્યમાં લખેલું છે એટલે મહારાજને વાસુદેવ મહાત્મ્ય બહુ વાલું છે એમાં અહિંસા ધર્મ બ્રહ્મચર્ય આદિકનું બહુ પ્રતિપાદન કરેલું છે અને બહુ નિરૂપણ કરેલું છે એટલે મહારાજને બહુ વાલું છે હવે આગળ આની અંદર થોડી થોડી કથા આવતી જશે અને આપણે બીજી કથા સાંભળતા જશું સ્વામી કે સમુદ્ર મંથનને અંતે શ્રીહરિએ રૂપ ધાર્યું છળ કરીને દેવોને અમૃતપાન કરાવ્યું અને દૈત્યોને છેતરીને દેવોને જ્યારે અમૃત પાવ્યું ત્યારથી આરંભીને તેઓને પરસ્પર ખતરનાક વેર બંધાયું છે અને જ્યારે જ્યારે રૂપ ભગવાને દેવોને અમૃત પાતા હતા ત્યારે રાહુએ દેવનું રૂપ લીધું અને સૂર્ય તથા ચંદ્રમાં બેની વચ્ચે બેસી ગયો ત્યારે સૂર્ય અને ચંદ્ર સંકેત કરીને એને ઓળખાવી દીધો ત્યારે ભગવાને સુદર્શન ચક્રથી રાહુનો શિરોચ્છેદ કરી કર્યો તેથી ભયંકર દેવાસુર સંગ્રામ થયો તેમાં પરમેશ્વરે અપાર અસુને અસુરોને માર્યા તે દિવસથી લઈને આ જ દિવસ સુધી રાહુ સૂર્ય અને ચંદ્રને ગળવા દોડે છે ગ્રહણ થાય છે ને જે એ ગ્રહણ ગતિના નિયમ પ્રમાણે જ્યારે સમય આવે ત્યારે રાહુ સૂર્ય અને ચંદ્રની પાછળ દોડે છે ત્યારે તે બંનેના હિત માટે ભગવાન તીક્ષ્ણ ધારવાળા સુદર્શન ચક્રને હાથમાં લઈને તેને રોકી રાખે છે આ રીતે અત્યાર સુધી એ બંનેની રાહુથી રક્ષા કરે છે ભગવાનના પ્રતાપની આ બાબતને આખું જગત પ્રત્યક્ષ જુએ ને જાણે છે આખા જગતને ખબર છે આ પ્રતાપની બધાએ ને જાણે છે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે ચૌદ રત્ન નીકળ્યા હતા જો હવે સ્વામી રત્નોના નામ કહે છે કયા કયા નીકળ્યા ક્રમ નથી કે કયું રત્ન પહેલાં કયું પછી એ ક્રમથી સ્વામી નથી અહીં આગળ કહેતા પણ ચૌદ રત્નોનું સ્વામી લિસ્ટ આપે છે કે આટલા ચૌદ રત્નો નીકળે એમાં સૌ પહેલાં હળાહર ઝેર નીકળ્યું પછીથી બીજા રત્નો નીકળ્યા હવે એ રત્નોના નામ ગણાવું છું વીસ લક્ષ્મી અપ્સરાઓ કલ્પવૃક્ષ કામધેનુ ઐરાવત હાથી અશ્વ ધન્વંતરી ચંદ્ર અમૃત સુરા કૌસ્તુભમણિ સંઘ પાંચજન્ય સંઘ સાંગ ધનુષ વગેરે ચૌદ રત્નો સમુદ્ર મંથન સમયે નીકળ્યા તેમાં હળાહર ઝેરને તો શિવજીએ ગ્રહણ કર્યું જેમના આપણે કથા સાંભળી અશ્વને સુરા ઉચ્ચૈ શ્રવા કરીને ઘોડો અને સુરાદેવી તમામ માદક દ્રવ્યોની દેવી સુરાદેવી એ સુરા એ બંનેને દૈત્યોએ લીધા કામધેનું ગાય એ સપ્તર્ષિઓએ પોતાનો ઉપયોગ માણીને ગ્રહણ કરી લીધી નક્ષત્રોના અધિપતિ બનીને ચંદ્રમાં આકાશમાં ગયા ધન્વંતરી સ્થાયી નિવાસ કરીને હરિધામ કહેતા વૈકુંઠમાં રહ્યા કલ્પૃક્ષ દેવોએ લીધું અને બધું અમૃત પણ દેવોએ લીધું તેને લીધે દેવો અને દૈત્યને તત્કાળ વેર તત્કાળ વેર પેદા થયું જુઓ અહીં આગળ પણ સ્વામીએ આ કથા બહુ ટૂંકમાં કીધી છે થોડીક આપણે વાસુદેવ મહાત્મ્યની કથાને સમજીએ એક હજાર જ્યારે દસ હજાર વર્ષ પછી ઝેર નીકળ્યું વાસુદેવ મહાત્મ્ય પ્રમાણે ત્યાર પછી અનિરુદ્ધને પ્રદ્યુમ્ન ભગવાને બળ પ્રેમ અનિરુદ્ધ રૂપે ભગવાને ઉપરથી મંદ્રાચરને પકડ્યો પછીથી પાછું મંથન કર્યું ત્યારે બધી ઔષધિઓ છે ને મંદરાચરની આજુબાજુમાં બધી વીંટાઈ ગઈ પાણીમાંથી મંથન થઈને પછી ચંદ્રમાં પ્રગટ થયા ઔષધિઓનું પોષણ કરવાવાળા એ ચંદ્રમાં આકાશ માર્ગે આકાશમાં ગયા ત્યાર પછી કામદુધા ગાય જે મુક્તાનંદ સ્વામીએ કીધું કે ઋષિ લીધી ત્યાર પછીથી ઉચ્ચૈ સરવા ઘોડો જે અસુરોએ લીધો ઐરાવત હાથી નીકળ્યો ઐરાવત હાથી એ ઇન્દ્રએ લીધો ત્યાર પછી પારિજાત વૃક્ષ એ પણ દેવતાઓએ લીધું કૌસ્તુભ કૌસ્તુભમનિ છે એ ભગવાન ધારણ કરે છે પરંતુ એની કથા મુક્તાનંદ મુક્તાનંદસિંહ આગળ કહેશે સમુદ્રએ પોતાની પાસે રાખ્યો અપ્સરાઓ અને કલ્પવૃક્ષ એ પણ દેવતાઓએ લીધા સુરાદેવી એ અસુરોએ લીધા સાંગ ધનુષ એ ભગવાન સમુદ્રએ રાખ્યું છે એ ભગવાનને આપશે આગળ જતા પાંચ જન્ય સંઘ એ પણ સમુદ્રએ પોતાની પાસે રાખ્યો આવી રીતે બાર રત્નો પ્રગટ થયા હવે જેના માટે આ લોકો મતા હતા અસુરો અને દેવો શાના માટે અમૃત માટે હવે અમૃત તો નીકળ્યું નહીં આ બધું નીકળ્યું એમાં થોડો સમય થયો ફરી પાછું મથવાનું શરૂ કર્યું અને એની અંદરથી પછી લક્ષ્મી પ્રગટ થયા એટલે ધન્વંતરી અવતાર ભગવાનનો એ ધન્વંતરી એ ધન્વંતરી અવતાર પ્રગટ થયો અને ધન્વંતરી અવતાર પ્રગટ થયો તે અમૃતનો કુંભ લઈને આવ્યા અને કુંભ લઈ પહેલાં લક્ષ્મીજી પ્રગટ થયા લક્ષ્મીજી પ્રગટ થયા એટલે લક્ષ્મીજીને સમુદ્રએ લઈ લીધા કે આ તો આ તો મારી દીકરી કહેવાય ખોડામાં બેડીને સિંહાસનમાં બિહાડી દીધા એને કે આ મારી દીકરી એ લક્ષ્મીજીને સમુદ્રએ રાખ્યા હવે ધનવંતરી અવતાર થયો ધનવંતરી અવતાર અમૃત લઈને પ્રગટ થયા એ અમૃતનો ઘડો લઈને સીધા લક્ષ્મીજી જ્યાં બેઠા હતા ત્યાં જતા રહ્યા અને લક્ષ્મીજી પાસે ગયા ત્યાં જઈને ઘડો અમૃતનો મૂક્યો અને ધન્વંતરી અવતાર પછી ત્યાં જોઈ રહ્યા લક્ષ્મીજી પણ જોઈ રહ્યા કા કોણ છે અને પછી જરૂર તો કોની હતી અમૃતની ધન્વંતરી અવતાર બાજુ કોઈ જોયું નહીં એટલે મુક્તાનંદ સમી કે ધન્વંતરી સ્થાયી નિવાસ કરીને હરિતમ કેતા વૈકુંઠમાં ગયા ધનવંતરી વૈકુંઠમાં સ્થિત થયા હવે અમૃતનો જે ઘડો હતો એ અમૃતનો ઘડો જેવો અસુરોએ જોયો એટલે જે મુખ્ય અસુરો હતા ને એ અમૃતનો ઘડો ત્યાંથી લઈને ભાગ્યા ઓલો કે હું પીવું કે હું પીવું કે હું પીવું હું પીવું હું પીવું બધા ઝઘડો કરે એમાં કેટલાક અસુરો સમજુ હતા વાસુદેવ મહાત્મામાં લખ્યું થોડા નિર્બળ હતા થોડા ડાયા હતા અસુરમય ડાયા હોય અસુરમય ડાયા ના હોય એવું નહીં હોય પ્રહલાદજી ડાયા જતા ને અસુરકુળમાં જન્મ્યા ભગત પણ ડાયા હતા તો એ અસુરો કે તમે લોકો ક્યાં ઘડો લઈને ભાગો છો કે આપણા ભાઈઓ દેવો છે એને આપણે પાવવું પડે બધાએ મહેનત કરી છે બધાને હરખે ભાવે કે અમૃત પાવાનું હોય પણ એ લોકોનું કોઈ સાંભળતા નથી દેવો તો આમે નિર્બળ જ હતા એની પાસે તો કાંઈ હતું જ નહીં તાકાત એની બધી જતી જ રહીતી તાકાત અમૃત પીધાવીના તાકાત આવે કેમ લક્ષ્મીજીની દ્રષ્ટિ હજુ થઈ નથી દેવો ઉપર એટલે એની પાસે તો કાંઈ હતું જ નહીં લડે કોણ આ લોકો અમૃતનો ઘડો લઈને ભાગ્યા અને અમૃતનો ઘડો લઈને જ્યારે ભાગતા હતા ને એટલે દેવોએ પછી પાછા યાદ કર્યા ભગવાનને જોવો તો ખરા એક આ લોકોની સંપત્તિ મને સત્તા માટે આ લોકોની સંપત્તિ અને સત્તા માટે કેટલી મહેનત ભગવાનને કરવી પડે દેવતાઓએ જ્યારે સ્તુતિ કરી છે ને સૌથી પહેલાં જ્યારે દારિદ્ર આવ્યું ને ત્યારે ભગવાનને સ્તુતિ કરીને ત્યારે ભગવાનને એમ જ કીધું છે કે અમને જેવો દુર્વાસાનો સાપ થતા પહેલાં ઇન્દ્રને દુર્વાસાનો સાપ થયો એ પહેલાં અમારી જેવી સુખ સમૃદ્ધિ હતી એવી અમને મળે એવી કૃપા કરો કોઈ મૂર્તિ મળો એવી કૃપા કરો એવું કોઈ ના કીધું વિચારો આપણને મળેલું મહાપુરુષોનું જ્ઞાન કેટલું ઊંચું છે આપણને મહાપુરુષો કે મૂર્તિ સિવાય બીજું કાંઈ માગશો નહીં હું કાંઈ બીજું માગું તો મૂર્તિ સિવાય કાંઈ આપશો નહીં પ્રેમાનંદ પ્રેમાનંદસં કીર્તનમાં કે આપણી દ્રષ્ટિ મહાપુરુષે કેવી બનાવી એક મહારાજની મૂર્તિ સિવાય કાંઈ નહીં અને આ દેવતાઓ એમ કે છે કે અમારી જેવી પહેલાં સમૃદ્ધિને સંપત્તિ એવી આપો અને પછી ભગવાનને કે પ્રભુ આ આ અસુરો અમૃત લઈને ભાગ્યા તમે કરો છો શું આવે અને ત્યારે ભગવાને મોહિનીનું રૂપ લીધું અને મોહિનીનું રૂપ લીધું અસુરો તો આમે એમાં આશક્ત જ હોય સ્ત્રીનું એવું રૂપ લીધું મોહિની સ્વરૂપ કે ભલ ભલા મોહી જાય શિવજી જેવાની દશા બગડી ગઈ જો મોહિની સ્વરૂપ જોયું તો ભગવાને ના પાડી નથી જોવા જેવું શિવજી કે બતાવો તો કેવું થયું એમ એ મોહિની સ્વરૂપને અસુરોએ જોયું એક તો આસુરી વૃત્તિવાળા મોહિની સ્વરૂપને જોઈને જ બસ પછી એની સ્તુતિ કરવા લાગ્યા આ ભૂલી ગયા અમૃતનો ગળો હવે મોહિની સ્વરૂપને અમૃત માનવા લાગ્યા ઓહો હો તું મારી આરે લગ્ન કર તું મારી આરે લગ્ન કર મોહિની કે જો એ બધું રહેવા દો આ ગળો મને આપો તરત જ ગળો આપી દીધો પછી મોહિનીને કે તું અમને બધા આ મોહિની સ્વરૂપ નારાયણને કે તું અમને બધાઈને આ અમૃત હરખે ભાગે વેચી દે મોહિની સ્વરૂપમાં રહેલા ભગવાન કે બધા એમ લાઈનમાં બેસી જાવ દેવતાઓ બેસી ગયા એક બાજુ પર એક બાજુ પર દૈત્યો બેહી ગયા વાસુકી નાક પણ બેસી ગયા બધા અમૃત પીવા માટે બેઠા છે ગળો લઈ અને ભગવાને છે ને જે બાજુ દેવતાઓ બેઠા હતા ને ત્યાં એક સિંહાસન હતું ન્યા જઈને બેઠા ને ગળો ન્યા મૂક્યો એટલે કેટલાક અસુરોને એવું લાગ્યું કે આ કદાચ દેવતાઓએ કોઈ સ્ત્રી પ્રગટ કરી છે અને આપણી આરે કપટ કરીને કદાચ આ બધું દેવતાઓને પાઈ દે કેટલાક હોશિયાર હતા એ પાછા ફરી પાછા ગળો લઈને ભાગ્યા અમૃતનો ગળો લઈને એ ફરી ભાગ્યા એમાં નરનારાયણ નારાયણ દેવ ચાલે આવતા હતા એ બધા અવતારો ભગવાનની ઈચ્છાથી જોવો તો ખરા એક આ દેવતાઓની રક્ષા માટે કેટલા અવતારો નરનારાયણ દેવ આવ્યા એમાં નર ભગવાને જોયા કે આ ઘડો લઈને ભાગેલા નર ભગવાને એ લોકો પાસેથી ઘડો ઝૂટવી લીધો અને લઈને મોહિની નારાયણને આપ્યો અને પછી નર ભગવાને ઝૂટ્યો ને એટલે બધાએ અસુરો ભેગા થઈ નરની સામે લડવા ચડી ગયા નારાયણ તો છૂટા થઈ ગયા પણ નર આરે બા પડ્યા અને બીજા જે ઓલી બાજુ બેઠા હતા એ બધાએ આવી ગયા લડવા લડવામાં તો ભેગા હમસક એ હે અને નર ભગવાન અરે જે યુદ્ધ ચાલ્યું અને આ બાજુ મોહિની સ્વરૂપ જે નારાયણ હતા ને અમૃત લઈ લઈને દેવતાઓને પાવા માંડ્યા પણ એક રાહુ હોશિયાર અસુર હતો એ જોઈ ગયો કે આ કાંઈક કપટ થઈ રહ્યું છે આ બાજુ આ નર છે એ આપણી આરે બાધે છે અને આ બાજુ ઉપર ઓલું મોહિની છે એ કંઈક આ લોકોને પાય દે છે અમૃતનો કુંભ ખાલી કરી નાખશે એટલે સૂર્ય અને ચંદ્રનું તેજ હોય ને એની વચ્ચે દેખાય ને એટલે દેવતાનું રૂપ લઈને એની વચ્ચે બેઠો એટલે આમ મોહિની નારાયણ તો આમ 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 પાણી આમ પેલું અમૃત પાતા હતા અમૃત પાય દેવતાઓ પીતા હતા એક ક્ષીર સમુદ્રના કાંઠે અને ત્યાં પેલા રાહુએ પણ આમ ખોબો ધર્યો ને આમ જ્યાં અમૃત એના મોઢામાં ગયું અને સૂર્ય ચંદ્રએ ઈશારો કર્યો આમ કે આ આપણો નહીં બારનો છે અને તરત જ સુદર્શન ચક્ર છોડ્યું અને એનું માથું કાપી નાખ્યું ત્યારે એનું માથું જ્યારે અહીંથી કપાયું પરંતુ અમૃત એના મોઢાની અંદર રહ્યું એ પછી એ માથું તો બહુ પર્વત પર્વત જેવું હતું એવું વાસુદેવ મહાત્મ્ય કહે છે ને એવું વિશાળ કાય આખા લોકને લોક ગળી જાય એવું હતું ભયંકર હતું ભયંકર અવાજ કરવાવાળો હતો એ અસુર એટલે એને પછી ગ્રહાદિકમાં ભગવાને સ્થિત કર્યો એ રાહુ એની દુશ્મનાવટ તે દિવસથી સૂર્ય અને ચંદ્રએ ઈશારો જે કર્યો ને ચાડી કરીને એના કારણે થઈ ગઈ છે તે આવ્યા કરે છે એ અહીંયા આગળ કથા લખી છે અને આવી રીતનું ભયાનક યુદ્ધ થયું શાના માટે થયું અમૃત માટે એટલે આમ તો દેવતાઓનો વાંક તો ખરો પહેલાં સંધિ કરી ભાઈ બધાએ ભાગે પડતું લેશું તેને ખરેખર ભાગે પડતું દેવું જોઈએ અને અસુરોનો મોટો વાંક કહેવાય કારણ કે એને શરૂઆત ખોટી કરી એક ઘડો લઈને ભાગ્યા કેમ ઘડો નીકળ્યો તો એને પછી બેહવું જોઈએ કે હવે આપણે કેવી રીતે લેવાનું છે એટલે આમ તો અસુરોનો વાંક પહેલો છે દેવતાઓનો પછી પણ દેવતાઓના ભાગ એટલા કે એના પક્ષે ભગવાન છે પહેલેથી ભગવાને જ કીધેલું કે હું બધું આગળનું ફોડી લઈશ ચિંતા ના કરશો તમે તમારું મંથન ખરો બસ વાત એટલી છે કે જો ભગવાન આપણી ભેગા હોય મથ્યા કરો તો ભગવાન ગમે તે રીતે ભગવાન પોતાના ભગત માટે કપટ કરીને આખરે આ તો પ્રજા ને દેવતા તો સત્વગુણમાંથી પ્રગટ થયેલા ને અને આખરે ભગવાનને માનવાવાળા કારણ કે જાય ક્યારે ભગવાન પાસે શરણાગતિ હોય ત્યારે જાય ને દુઃખ આવે એટલું ખરું જ્યાં સુધી તમારે દુઃખ ના આવ્યું હોય ત્યાં સુધી બધાએ જોવા મોજમાં હોય ગંધર્વો સ્તુતિ કરતા હોય ઇન્દ્રની અપ્સરાઓ નાચતી હોય બધા થઈ થઈ કાર કરતા હોય એ ફરતા હોય મજરતા કાંઈ નહીં પણ દુઃખ પડે હે પ્રભુ પ્રભુ તમ વિના મારું કોણ છે તમે જાણો છો રે હરી હરી આપણે જો આવું કરીએ તો સમજવાનું કે આવો છે પણ ભગવાન ભજતા રહીએ જે સુખ દુઃખ આવે ભગવાનનો પ્રસાદ છે એમ કરીને જો લેતા રહીએ એટલે કીધું કે જેને ભગવાનની ભગવાનની સર્વ કરતા હર્તાપનાની સમજણ છે ને એ દેવ અને મનુષ્ય કરતાં પણ અધિક છે એવી ક્રિયા દેવ અને મનુષ્યમાં ના હોય મહારાજે વચનાવૃતમાં એટલે ભગવાનના સત્પુરુષોને દેવ અને મનુષ્ય કરતાં અધિક કીધા કેવા સત્પુરુષોને એક પરલોકને વિશે પ્રીતિ છે ને પરલોકમાં રહેલા ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ છે ને પોતાનો જે સંગી છે સત્પુરુષ એમ વિચારે છે કે આ મારો સંગી છે તો આને પણ આ લોકની પ્રીતિ તૂટીને ભગવાનની મૂર્તિને વિશે થાય તો ઠીક એટલે જ ભગવાનના મહાપુરુષોને દેવતાઓ કરતાં અને મનુષ્ય કરતાં અધિક કરોડો ગણા અધિક કીધા ભગવત સ્વરૂપ કીધા મહારાજ કે એવા જે ભગવાનના મોટા સાધુ એને તો દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા કારણ કે દેવ અને મનુષ્યમાં એવી ક્રિયા હોય જ નહીં હોય જ નહીં પણ આ બધાનું મૂળ ક્યાં અટકે છે સત્તા સંપત્તિ ઐશ્વર્ય જો દુર્વાસા ઋષિ તપ કરીને એવા એટલે એને પણ પોતાનો હાર આપ્યો હવે ઇન્દ્રએ નાખી દીધો હાર તો કાંઈ નહીં સાધુને શું નિર્માની નાખી દીધો તો એના જી એના જીવનું નહીં સારું થવાનું હોય પણ એને સાપ ફટકારી એ પણ મદ એ પણ મદમાં હતા એમને જ્યારે વિદ્યાધરી જોડે છે કે આને જો હાર આપું ને એવો રૂઆપથી હાર માગ્યો તો કે ઓલીને દેવો જ પડે અને એ હાર દીધો એને એ બીકને લીધે આપેલો અને આ બાજુ ઇન્દ્રએ અપમાન કર્યું એ બધું એની સત્તા સંપત્તિને એ બધામાં મસ્ત બની ગયેલું એમાંથી થયું ટૂંકમાં વાત એટલી છે કે સત્તાને સંપત્તિ કે કોઈ પણ પ્રકારનું ઐશ્વર્ય કોઈપણ પ્રકારની માન મોટપો એ આપણને કાંઈક આવા સમુદ્ર મંથનમાં ના નાખી દે એનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો એ રોજ જો આત્મમંથન કરીએ રોજ આત્મમંથન કર્યા કરીએ કે હું ક્યાં છું શા માટે છું શું કરું છું હું જેના માટે છું એ કાર્ય મારું ખરેખર ચાલું છે જે રસ્તે હું ચાલ્યો છું એ રસ્તો મારો કપાઈ છે હું મોક્ષના માર્ગે નીકળ્યો છું તો મોક્ષનો માર્ગ મારો કેટલો કપાયો છે હું અંતરદ્રષ્ટિ કરવા માટે આ સત્સંગમાં આવ્યો છું મારી અંતરદ્રષ્ટિ કેટલી થઈ છે હું વાસનાને ઘટાડવા સત્સંગમાં આવ્યો છું મારી વાસનાઓ કેટલી ઘટી છે હું દિવ્ય દ્રષ્ટિને વધારવા સત્સંગમાં આવ્યો છું કેટલી વધી છે હું મોટા પુરુષોને આધીન રહેવા આવ્યો છું હું મોટા પુરુષોને નિર્દોષને સર્વજ્ઞ કેટલો સમજ્યો છું ભગવાનના સ્વરૂપને દ્રઢ કરવા આવ્યો છું તે ભગવાનનું સ્વરૂપ મને કેટલું સમજાયું છે આવું આત્મમંથન જો રોજ કરે ને તેને રોજ મૂર્તિરૂપી અમૃત મંથનના અંદરથી રોજ મૂર્તિરૂપી અમૃત થોડું 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 મળતું રહે અને એક દિવસ પૂરો કુંભ આપણો એ મૂર્તિરૂપી અમૃતથી ભરાઈ જાય ને પછી કોઈ જગતના અમૃતની જરૂર ના પડે આ દેવોને પડે પણ જો અને દૈત્યોએ તત્કાળ ત્યારથી વેર ચાલુ થયું છે આ લોકોને અમૃતને માટે જે ઉદ્યમ કરવો જોઈએ સ્વામી ઉત્તમ રાજાને કહે છે તે દેવો અને દૈત્યોએ મળીને ખૂબ જ ગર્યો ખૂબ જ ગર્યો અને દૈત્યોએ અમૃતની ઘણી આશા હતી પણ ભગવાને તેની આશા ઉપર પાણી ફેરવી દીધું અમૃતને માટે ઘણું યુદ્ધ થયું તેને કહે પાર આવે તેમ નથી બહુ યુદ્ધ થયું સ્વામી કે એનો પાર જ નથી આવ્યો એટલું યુદ્ધ થયું તેથી જ ભગવાન જ્યારે અવતાર ધારે છે ત્યારે અહંકારી અસુરો દુઃખ આપવા ચાહે છે ત્યારથી એ લોકોને સૌથી પહેલું યુદ્ધ આ છે ત્યારથી વેર વેરબંધું જ ભગવાન અરે આ અસુરોને એટલે જ્યારે જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે ત્યારે આ અસુરો પ્રગટ થાય છે એ કથાને સમજાવવા માટે આટલી કથા સ્વામીએ કીધી છે તા દિન સે રાહ ચલત હે ઊંધે નહીં માનત હે શાસ્ત્ર સુધે હરિ અવતાર ન હોવત કબહુ એ સે તે ગ્રંથ મે લીખે સબહુ તેજ મે તેજ રૂપ હી હોવ ઈશ્વર અખંડ રહે હે સોવું કોઈ કે કર્મહીશ્વર ના દિવસથી એ અસુરો અવળ માર્ગે ચાલે છે રાજન શસ્ત્રાસ્ત્રોને તેઓ માનતા નથી શસ્ત્રાસ્ત્રની સમજણ પણ સવડી રીતે લેતા નથી એ અસુરો એ અસુરોએ ક્યારેય ભગવાન અવતાર લેતા નથી આવી વાતો ગ્રંથોમાં લખી છે ભગવાન પૃથ્વી પર થતા જ નથી આવા શાસ્ત્રો આ પૃથ્વી પર માનવાવાળા સંપ્રદાયો છે એ જે માને છે એ જે માનવાવાળા છે એ બધાએ અસુર છે સ્વામીનો કહેવાનો અર્થ આવો છે તો કેટલાક અસુરોએ તો ઈશ્વર અખંડ રહે છે જેમ તેજમાં તેજ ભળે તેમ ઈશ્વરમાં જીવ ભળી જાય છે આવું ગ્રંથમાં લખ્યું છે કેટલાકે તો ઈશ્વર કર્મરૂપ છે કર્મ જ બધું કરે છે કર્મ સિવાય અન્ય કોઈ ઈશ્વર છે જ નહીં આ બધાય મતો છે આ મતોના નામ આપણે કાંઈ સ્પષ્ટ કરવા નથી પણ આપણે બધાએ જાણીએ છીએ કે આ કોણ મત કોણ કર્મનું જ પ્રધાન બનવું માને છે કર્મ એ જ ભગવાન કર્મ પૂરા થાય એટલે તમારું બધું પૂરું થઈ ગયું આવું માને છે કેટલાક એવું માને છે તમે જ ભગવાનના અંશ છો તમને ખબર પડી કે હું ભગવાનનો અંશ છું સાચું કરો ખોટું કરો નો પ્રોબ્લેમ ભગવાનનો અંશ ભગવાનમાં જ મળવાનો છે તમને ખાલી જ્ઞાન થવું જોઈએ કે તમે ભગવાનના અંશ છો અહમ બ્રહ્માસ્મી આવા થઈને બેસી જાય છે આવી રીતે ગ્રંથોમાં અસુરોએ ઠેરાવ્યું છે સ્વામી કે બળવાન અસુરોએ આવા અનંત ઊંધા માર્ગ અપનાવ્યા છે હે રાજન અનંત ઊંધા માર્ગો છે આ બધા ઊંધા માર્ગ છે અનુપમ શ્રીહરિ તો મૂર્તિમાન છે અને પ્રગટ સ્વરૂપ છે આવી વાતનો તે આવી વાતને તે અસુરો માનતા નથી એટલે શ્રીજી મહારાજે વચનાવતમાં સાકારપણાનું બહુ પ્રતિપાદન કર્યું ભગવાન સાકાર છે ભગવાન સાકાર છે ભગવાન સાકાર છે સ્વામી સંપ્રદાયની એ જ વિશેષતા છે સ્વામી સંપ્રદાયમાં કદાચ સર્વોપરિતા બાબતે મત મતાંતર હશે પરંતુ સ્વામી સંપ્રદાયનો સૌથી પ્લસમાં પ્લસ પોઈન્ટ ભગવાનને કોઈ નિરાકાર આ સંપ્રદાયમાં નહીં માનતો હોય બધા સાકાર જ માને બાકી ઘણા બધા ઘણા બધા હિન્દુઇઝમની અંદર પણ માનવાવાળા છે ભગવાન નિરાકાર છે નિરાકાર નરાકાર થાય છે આવું માનવાવાળા છે પરંતુ એક સ્વામિયણ સંપ્રદાયની એક વિશેષ વિશેષતા બધાએ સાકાર જ માને સાકાર જ માને મહારાજનું સ્વરૂપ જેવું છે એવું સમજાય ના સમજાય એ ભગવાનની કૃપા મહાપુરુષોનો કેટલો એને આશ્રય કેવા સત્પુરુષ મળ્યા છે એની પર આધાર છે પરંતુ ભગવાનને સાકાર જ માનવાવાળો સંપ્રદાય સ્વામિનારાયણ છે આવી વાતને તે અસુરો માનતા નથી જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી અસુરો એવીને એવી ચડિયાતી રીત ચડિયાતી રીતે જ ઊંધે માર્ગે ચાલતા રહેશે જ્યાં સુધી બ્રહ્માંડ રહેવાનું ત્યાં સુધી ઊંધા જ ચાલવાના જ્યારે મહા પ્રલય થશે ત્યારે એ બધા ઊંધા માર્ગોનો નાશ થશે માર્ગોનો નાશ થશે પણ આ ઊંધા માર્ગવાળાનો નાશ નહીં થાય લીન થશે પાછા પ્રગટ થઈને ફરી પાછા ઊંધા માર્ગે ચાલુ એના ટોળે ટોળા ચાલ્યા જ કરવાના આપણે ભાગશાળી છે હે રાજન આવે સ્વામી દાદા ખાચરના થોડા વખાણ કરે છે અપાર ભાગ્ય તવ કેરા

તમારું અપાર સદભાગ્ય છે વારંવાર હું મુખથી કેટલું કહું કરોડો બ્રહ્માંડની આયુષ્ય પામીને પણ તમારા સદભાગ્યનો કોર પાર લઈ શકે નહીં તમારું એટલું મોટું ભાગ્ય છે કારણ શ્રીહરિ ચારે ધામની યાત્રા કરીને છેવટે તમારે ઘેર આવીને અખંડ રહ્યા છે અને તમે સર્વે કુટુંબ તથા પરિવારે સહિત તેમનો પરમ સ્નેહી ભક્તો થયા છો આ ભૂમિ ઉપર અપાર લોકો રહે છે તેનો ગનતા પાર ન આવે અપાર ભાગ્યશાળી રાજા મહારાજાઓને મોટા મોટા સરદારો પણ છે તેને કોઈને ઘેર શ્રીહરી રહ્યા નહીં તમારે ગેર રહ્યા માટે તમારા મહાન ભાગ્ય છે દાદા ખાચરને સ્વામી કહે છે તેને કરોડો યુગ વીતે છતાં લખી શકાય નહીં વડી તમે ધન્ય ભાગ્ય છો કે શ્રદ્ધા રાખીને શ્રીહરીના ચરિત્રોને સાંભળો છો તે વાતોને સંસારના બધા લોકો રાત દિવસ કર્યા જ કરે છે તે વાતોથી ક્યારેય તેઓ ધરાતા નથી આ બાબતને મોટું અઘોર પાપ કહેવાય છે અનંત જન્ય ભૂમિ પર ગિનતનાવત પાર તાલેવરનું પતિ અનંત બળે બળે સરદાર તિન કે ઘર ટીકે હરિ તુમારે ઘર આય તેહી કરકે મહાભાગ્ય તવું કોટી ન લિખાય ધન્ય તુમારે ભાગ શ્રદ્ધા ધર સુનત હરિચરિત એહ સુન જગ વ્યવહારહી વાત અનંત જગ વ્યવહાર રહી વાત અનંત જગ વ્યવહાર રહી વાત જગ સબી નિષદિન કરત કરત ન કબૂત ધરાત અગોર પાપ મહા કહત તેહી અગોર પાપ મહા કહત એહી હવે સ્વામી કે છે કે એક તો રાજા તમારું એ ભાગ્ય છે કે તમારે ત્યાં ભગવાન શ્રીહરી રહ્યા છે બીજું તમારું એ ભાગ્ય છે કે તમે આવા ભગવાન શ્રીહરીના ચરિત્રો સાંભળો છો બાકી તો જગતની અંદર લોકો જગતની જ વાતો કરે છે જગતની જ વાતો કરે જગતના વ્યવહારની વાતોમાંથી આ જગત ઊંચું આવતું નથી અહીં કે છે જગત વ્યવહાર વાત સબ જગ સબહી નિષદિન કરત કરત ન કબૂત ધરાત કોઈને ધરાવત થતો નથી બોલો ભગવાનની વાતો થતી હોય તો જીવને ઊંઘ પણ આવે ભગવાનની વાતો થતી હોય તો જીવને કંટાળો પણ આવે પરંતુ જગતની વાતમાં કોઈને ક્યારેય કલાકોના કલાકો નીકળી જાય તો કે હજુ બેસો હજુ થોડી વાર હું ઉતાવળ છે અને કથા ઘણું થયું ઘણી થઈ ગઈ જગતની વાતમાં ક્યારેય કંટાળો આવતો નથી તમે ભાગશાળી છો રાજા હવે પાછા સ્વામી ફરીથી પાછા સમુદ્ર મંથનની કથા પર જાય છે હે રાજન હવે સ્વામી છે ને ભગવાનના લગ્નમાં જાય છે હવે લગ્નની વાત પર જાય છે હે રાજન દસ રત્નોની વાત આગળ તમને કહી હવે બીજા ચાર રત્નોની વાત કહું છું રત્નાકર સમુદ્રે ઘણો મોટો અદ્ભુત અને અલૌકિક મંડપ રચ્યો કારણ કે લક્ષ્મીજી એમના દીકરી એમને મળ્યા છે ને એટલે મંડપ રચ્યો હવે આ દીકરી આવી ઘેર એટલે એને પરનાવી તો પડે ને દીકરીની ચિંતા મોટી હોય બાપને જેમાં રત્નજળી થાંભલાઓ હતા એની શોભાનો તો પાર ન હતો લક્ષ્મીજીના વિવાહ કરવા હતા તેને અનેક પ્રકારના સુંદર પકવાન કરાવ્યા હવે લક્ષ્મીજીને વિવાહ કરાવવા છે કરાવવા કોની જોડે બ્રહ્માજીએ ત્યારે વાસુદેવ મહાત્મ્યને અનુસાર સમુદ્રને કીધું છે કે જો લગ્ન કરાવવા હોય ને તો આ કન્યા સાથે પરને એક જ છે ભગવાન વાસુદેવ નારાયણ નારાયણના લગ્ન આની સાથે કરાવો હું ત્યાં આગળ લઈને જઉં તમારું પ્રપોઝલ હું કે તમારી તમારી વિનંતી લઈને હું જાઉં ત્યાં ધર્મ અને મૂર્તિ પાસે એમના દીકરા હરિકૃષ્ણ સાથે તમે આના લગ્ન કરાવો એના જેવો વર કોઈ નથી આને યોગ્ય એ એક જ છે આવી બ્રહ્માજીએ ત્યાં આગળ વિનંતી સમુદ્રને કરી છે એવું વાસુદેવ મહાત્મ્ય કહે છે તેમાં રત્નજળિત થાંભલાઓ હતા આમાં ઘણી બધી વાતો અધ્યાર રાખીને સ્વામીએ કીધેલી છે અને લખેલી છે એટલે કે આપણને ખ્યાલ આવે કે આ કથા ક્યાં જઈ રહી છે એટલે હું બીજા ગ્રંથોનું થોડું તમને જણાવું છું તેમાં રત્નજળિત થાંભલાઓ હતા તેની શોભાનો પાર ન હતો લક્ષ્મીજીના વિવાહ કરવા હતા તેત્રીસ કોટી દેવતાઓ ત્યાં આવ્યા તેમના અનેક વિમાનોથી સાગરનો કિનારો આખો છવાઈ ગયો એ સૌએ પોતપોતાને માટે જરિયાની તંબુઓ ઊભા કર્યા હતા તેની પાસે જ મંદ્રાચળ પર્વતની શોભા પ્રકાશને લીધે અદ્ભુત બની હતી નિશાન ફરકતા હતા નોબત વાગતી હતી મહાન શક્તિશાળી અનંત પ્રકારના વાજિન્દ્રો વાગી રહ્યા હતા બ્રહ્મા શંકર અને કશ્યપની સાથે મોટા મોટા દેવો આવ્યા હતા તે બધાની સાથે તેઓની પત્નીઓ પણ આવી હતી કેટલાક ગ્રંથોમાં લખ્યું છે કે આ બધા દેવતાઓ લક્ષ્મીજી અરે પરણવા આવી ગયા હતા લક્ષ્મીજીએ કોઈને કોઈને માળા ના પહેરાવી અને એમાં નારાયણ બેઠાતા એને પહેરાવી એવી પણ પુરાણોમાં કથા છે પણ આ બધા ત્યાં આવ્યા છે તે બધી મંગળ ગીત ગાતી હતી બાઈઓ તો જોવે જ ગીત ગાવા માટે પુરુષોને ક્યાં ગાતા આવડે એ તો મૂગા મૂગા આલ્યા જતા હોય નાસ્તો પાણી લગ્નમાં જાય નાસ્તો પાણી મળ્યું ચા પાણી થયા સારું ભોજન મળ્યું એટલે એનું લગ્ન પૂરું પણ બાઈઓ એ ગીતો ગાય ભાઈ એટલે બાઈઓ જોવે પુરુષો તો આલ્યા જતા હોય હાથ હલાવતા તેનાથી સર્વત્ર આનંદનો રંગ છવાઈ ગયો હતો તે સમયે જેટલા દેવો આવ્યા હતા તેટલી જ તેમની પત્નીનો દેવાંગનાઓ પણ આવી હતી સહપરિવાર બધા હતા પતિ પત્ની સહિત બધી દેવાંગનાઓ માંડવે રહી અને બધા દેવો જાનૈયા થયા દેવો જાનૈયા થયા બાયો બધી માંડવે રહી મૂર્તિને ધર્મદેવના પુત્ર જે હરિકૃષ્ણ કહેવાય છે તેમના લગ્ન લઈને બ્રહ્માજી આવ્યા તે દિવસ મહામંગળમય બન્યો કેટલીક વાતો આમ એવી આગળ પાછળ છે ને આ ગ્રંથની અંદર એટલે પુરાણોની કથાઓ જ્યારે આવશે ને ત્યારે બધું આમ જ હશે થોડું ઘણું પણ ત્યારે મેં તમને જે વાત આગળ કહી છે થોડી થોડી આપણે સમજવા પ્રયત્ન કરીશું ઘડીક આવી ગયા આવશે ઘડી ગયા ત્યાં વિનંતી લઈને ગયા એવું છે જે રીતે સ્વામીને મોજ આવે છે એમ સ્વામી વાતો કરે છે ને એમ જ આપણે સાંભળવાની છે મેરુ પર્વત ઉપર જે વૈકુંઠ ધામ છે ત્યાં બ્રહ્માજી લગ્ન લઈને આવ્યા તેમને દેખીને મૂર્તિને ધર્મને મહાનંદ થયો કે બ્રહ્માજી આપણે ઘેર આવ્યા છે શ્રીહરીની સાથે લક્ષ્મીજીના વિવાહનો જેમાં અભિપ્રાય હતો મેન તો એ જ હતું કે ભાઈ શ્રીહરિના લગ્ન કરવા છે તમારા છોકરા બહુ ડાયા છે અને કન્યા બહુ સારી છે સમુદ્રની આવી ડાયી કન્યા ક્યાં મળે કરી દો લગ્ન તે સમુદ્રે મોકલેલા લગ્નને તેમને તત્કાળ વધાવ્યા ધર્મ ભક્તિ કે અમે હારું ધર્મની મૂર્તિ કે અમે છૂટા થઈ ગયા હાલો છોકરો પરની જાય ચિંતા નહીં તે લગ્નની વધામણીમાં અપાર ગોળ સાકર લાવીને વેચ્યા ભગવાન શ્રીને પાટ ઉપર પધરાવ્યા કુમકુમને ચંદનથી અભિષેક કર્યો ત્યારે વધામણીની નોબતો સાથે ઢોલ વગેરે વાજિંત્ર ખૂબ વાગી રહ્યા હતા એ પ્રસંગે અદ્ભુત શોભા થઈ હતી સર્વે સ્ત્રીઓ મંગળ ગીત ગાતી હતી આમાં તો કેવું થાય તો તમને અનુભવ જ હોય ને આમાં તો કેવા ગીત ગવાય ને કેવી એ ઢોલ વાગે ને નગારા વાગે ને બેન્ડ વાગે ને કેટલા ગીતો ગાય ને કેટલી પ્રકારનું બોલે ને તમારા બધાના મોઢા ઉપર આનંદ 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 ખુશાલી ખુશાલી હોય આ લગ્ન હોય તો જુઓ ને તમે તુલસી વિવાહ કરીએ તોય એ પૂર્વી ને કેટલું બધું કરવું આમ તમારે આનંદ આનંદ થઈ જાય દરેકને તુલસી વિવાહ હોય તો બધાયને આમ એટલો ઉત્સાહ હોય આગલે લે મેદી પૂર્વી ગરબા આ તે સરસ લગ્ન તો તમારા જ કામનું છે ભાઈ પણ આમાં મુક્તાનંદ સ્વામી એટલે જ બોલો બીજું કોઈ કથા ના કીધી સ્વામી અને લગ્નની કથા ઉપાડી ધર્મદેવે એ વખતે સર્વે સ્ત્રીઓ મંગળ ગીત ગાતી હતી ધર્મદેવે એ વખતે મોટા મોટા પાર ઋષિઓને બોલાવ્યા હતા વ્યાસ આદિ અનંત ઋષિયોને સપ્તર્ષિયો પણ ત્યાં આવ્યા ધર્મદેવે પણ બધા કંકોત્રીઓ કંગોત્રીઓ લખી કે મારા દીકરાના લગ્ન છે બધાય આવજો ક્ષીર સમુદ્રના કાંઠે તેઓ ગનતા પાર આવે તેમ નથી લો એટલા બધાઇને લખાયું ભાઈને બધાય આવી ગયા છે તે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચંદ સાગરના પ્રથમ પૂરમાં સમુદ્ર મંથન પ્રસંગે ચૌદ અને લક્ષ્મીજી તથા શ્રીહરિના વિવાહનો આરંભ કર્યો છે હજુ તો વિવાહ હજુ થયા નથી આરંભ થયો તૈયારીઓ થાય છે એ નામે બારમો તરંગ સમાપ્ત થયો શ્રી શ્રીગણશ્યામ મહારાજ નિજે શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનાર નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ ના